આજના ધંધા ખબર છે કઈ રીતના ચાલે છે? 100 માંથી 75% રૂપિયા ક્યાંના હોય છે? પોતાના હોય છે, ગામના હોય છે. અને ઉપરથી બેંક પણ તમને લોન આપે છે ને. કોઈ પણ ધંધો કરવો હોય તમને બેંક પાસેથી લોન મળે છે. અને જે દિવસે તમે ધંધામાં ફેલ જાઓ એટલે શું કરી દેવાનું? હાથ ઊંચા, હવે અમે 15 પૈસે ચૂકવી દઈશું. વાહ, ગરીબ માણસે તને 1,00,000 રૂપિયા આપ્યા હતા, એને એમ હતું કે 1% વ્યાજ મને મળશે, ચલો આને તે સચવાશે. તમારા જેવા ખાનદાન માણસની પાસે રૂપિયા આપ્યા પછી તમે ધંધામાં ફેલ જાઓ એટલે એવા કેટલા લોકો બિચારા રસ્તા પર આવી જતા હશે. રાતોરાત કરોડપતિ બનવાના અભરકા છોડી દો. મેં એવા લોકો જોયા છે જેઓ બુકી હોય છે, બુકી જૈન શ્રાવક છે, અવારનવાર અમને વંદન કરવા આવે, જ્યારે આવે ત્યારે ટેન્શનમાં. અને 15 લાખ આપવાના, અને 20 લાખ આપવાના છે, જુલાઈ 30 સુધીમાં આપવાના છે, અને આમથી મેનેજ કરો, અને આમથી મેનેજ કરો. આજ કરે કે બીજું કાંઈ, ઇસકી ટોપી ઉસકે સિર પર, ઉસકી ટોપી ઉસકે સિર પર. વ્યાજના પૈસા નથી ચૂકવી શકતા. તમે કઈ રીતના ધંધા કરશો? તમારા ધંધાને લગતા સ્ટ્રેસને જો મેનેજ કરવું હોય, એક જ સૂત્ર આપું છું, મને ખબર છે તમને નથી ગમવાનું, છતાં આપું છું, એનું નામ છે સંતોષ. તમને ખબર છે આપણી ગુજરાતીમાં કહેવત આવે, પછેડી મુજબ. બોલો ભાઈ, પછેડી મુજબ. પછેડીનો અર્થ તો પહેલાં બોલો મારા સાહેબ, પછી આગળ બોલીએ. તમને નથી આવડતું, ઓકે, પછેડી મુજબ. તમે નહીં, આટલી મોટી સભામાં પછેડી મુજબ 16 તાણવી આ ગુજરાતી કહેવત તમને આવડતી નથી. એનો મતલબ એટલો જ છે, તમે સુવા ગયા, તમને ચાદર આપવામાં આવી, એ ચાદર જરા ટૂંકી છે, ઠંડી છે, ત્યારે તમે પગ કેટલા લાંબા કરો? જેટલી ચાદર હોય એટલી, બરાબર છે? હવે સમજાણું, પછેડી મુજબ. હવે તો બોલો, પછેડી મુજબ પગ લાંબા કરવા. ગુજરાતીનો આ નિયમ છે, પછેડી એટલે કે ચાદર જેટલી લાંબી હોય એટલા જ પગ પોળા કરવાના, ચાદર ટૂંકી હોય. બસ મારે તમને કહેવું છે, ખર્ચા મુજબ ઇન્કમ એ સૂત્ર કાઢી નાખો, ઇન્કમ મુજબ ખર્ચો.